વિદ્યાર્થી મિત્રો ધોરણ દસ ચેપ્ટર નંબર ચૌદ આંકડા શાસ્ત્ર બોર્ડની પરીક્ષાની અંદર જેનો ગુણધર્મ અને ગુણભાર છ છે જે પરીક્ષાની અંદર એક માર્કમાં એક બે માર્કમાં એક ત્રણ માર્કમાં એક અને થવામાં આવી રીતે બ્લુપ્રિન્ટ પ્રમાણે પરીક્ષાની અંદર પૂછાય છે તો ચલો મિત્રો ચાલુ કરીએ આંકડા શાસ્ત્ર આમ તો આંકડા શાસ્ત્રની માહિતી આપણે ધોરણ નવની અંદર થોડી ઘણી શીખી ગયા તેમ છતાં પણ ફરીથી એનું પુનરાવર્તન કરીએ અને આગળ વધીએ તો સૌ પ્રથમ વિચારીએ તો કે માહિતી કેટલા પ્રકારે હોય છે તો માહિતીના બે પ્રકાર પહેલો પ્રકાર આપ્યો છે અવર્ગીકૃત માહિતી અને બીજો પ્રકાર આપ્યો છે તમને વર્ગીકૃત માહિતી અવર્ગીકૃત માહિતી કેને કહેવાય તો કે દાખલા તરીકે મેચમાં ખેલાડીએ કરેલા રનની માહિતી બીજું ઉદાહરણ આપીએ તો વિદ્યાર્થીએ યુનિટ ટેસ્ટમાં દરેક વિષયમાં મેળવેલા ગુણની માહિતી આ બધી અવર્ગીકૃત માહિતી કહેવામાં આવે છે જ્યારે આપણે જે શીખવાનું છે હવે ધોરણ દસની અંદર વર્ગીકૃત માહિતી તો વર્ગીકૃત માહિતી એટલે કે ભેગી માહિતી હોય અને એને છૂટી પાડવી એટલે કે વર્ગીકરણ કરવું જેને વર્ગીકૃત માહિતી કહેવામાં આવે છે વર્ગીકૃત માહિતીના બે પ્રકાર અસતત વર્ગીકૃત માહિતી અને સતત વર્ગીકૃત માહિતી અસતત એટલે કે જે તમે વર્ગીકૃત કરો છો અને એમાં જે વર્ગ લેવામાં આવે છે એ વર્ગની વર્ગ લંબાઈ સમાન ન હોય એટલે કેવી હોય અસમાન હોય જ્યારે જ્યારે સતત વર્ગીકૃત માહિતીની અંદર વર્ગ લંબાઈ કેવી હોય તો કે સમાન આપેલી હોય તો એ જ રીતે સમાન વર્ગીકૃત માહિતીના પણ હજી બે પ્રકાર એક આપ્યું છે અનિવારક અને બીજું આપ્યું છે જ્યારે નિવારક તો ક્યારે આપણને ખબર પડે કે આપેલી રકમ છે એ અનિવારકની છે કે નિવારકની છે તો કે જો વર્ગીકૃત એટલે કે માહિતી આપી છે એ માહિતીની અંદર વર્ગમાં જોવામાં આવે છે અને એ વર્ગની પહેલી જે સંખ્યા હોય એને અધસીમા સીમા કહેવાય અને પછીની જે સંખ્યા હોય એને ઉધ્વ સીમા કહેવાય જો વર્ગની અંદર અધસીમા સીમા અને ઉધ્વ સીમાનું પુનરાવર્તન થતું હોય નહીં એટલે કે દાખલા તરીકે જો વર્ગ આપ્યો છે તમને ઝીરોથી નવ પછી ડાયરેક્ટ આવ્યા દસથી ઓગણીસ પછી વીસથી ઓગણત્રીસ એટલે કે પેલી જે સંખ્યા છે ઝીરો દસ વીસ એને અધ સીમા કહેવાય જ્યારે નવ ઓગણીસ ઓગણત્રીસ એ ઉધ્વ સીમા છે આમાં એકેયનું પુનરાવર્તન થતું નથી બધાની વર્ગ લંબાઈ સમાન છે પરંતુ એમાં પુનરાવર્તન થતું નથી માટે એને કહેવાય અનિવારક સતત વર્ગીકૃત માહિતી એ જ રીતે બીજો પ્રકાર આપ્યો છે તમને નિવારક સતત વર્ગીકૃત માહિતી તો નિવારકની અંદર શું હશે કે જે વર્ગની અધ સીમા કે ઉધો સીમાનું ક્રમમાં શું થતું હોય પુનરાવર્તન થતું હોય દાખલા તરીકે તમને આપ્યો છે વર્ગ જીરો થી દસ બીજો વર્ગ આપ્યો છે દસથી વીસ ત્રીજો વર્ગ આપ્યો છે વીસથી ત્રીસ તો જેમાં જીરો દસ વીસનું ક્રમશઃ પુનરાવર્તન થાય છે એટલે આજે માહિતી આપી છે કેવી કહેવાય નિવારક કહેવાય જ્યારે બાજુમાં આપ્યું હતું ઝીરોથી નવ દસથી ઓગણીસ વીસથી ઓગણત્રીસ ને કેવી કહેવાય અનિવારક એના ઉદાહરણ જોઈએ કે ઉદાહરણ કેવા હોય તો અવર્ગીકૃત માહિતી એટલે કે આપણે માહિતી વર્ગીકૃતના બે પ્રકાર પડ્યા અસતત અને સતત તેમાં અસતતનું ઉદાહરણ છે જો તમને આપ્યું છે વર્ગ અને આવૃત્તિ ઉદાહરણ તરીકે કે ઝીરોથી ત્રણ ત્રણથી છથી બાર અને બારથી વીસ તો જોવા જઈએ આમ જોવા જઈએ તો નિવારક આપ્યા છે એટલે કે વર્ગનું અધ સીમાનું ધ્વ સીમાનું પુનરાવર્તન થાય છે એટલે કે જો ત્રણ હતી તો અહીંયા અધ સીમા ત્રણ થઈ ગઈ છ છ બાર બાર તો આની વર્ગ લંબાઈ જોતી હોય તો કરવી પડે બાદ બાકી આની વર્ગ લંબાઈ થાય ઝીરોથી ત્રણની ત્રણ ત્રણથી છની વર્ગ લંબાઈ થાય ત્રણ છથી બારની થઈ છ અને બારથી વીસની થઈ આઠ એટલે દરેકની વર્ગ લંબાઈ કેવી છે અસમાન એટલે કે અલગ અલગ છે તો આજે ઉદાહરણ આપ્યું છે એ સત અસત વર્ગીકૃત માહિતીનું છે નીચે તમને બીજું ઉદાહરણ આપ્યું છે અનિવારક સતત વર્ગીકૃત માહિતી તો અનિવારકની અંદર વર્ગ લંબાઈ એટલે કે અધ સીમા અને ઉધ્વ સીમાનું પુનરાવર્તન થતું નથી તો જોવો જોઈએ વર્ગ આપ્યો છે ઝીરોથી નવ પછી દસ થી ઓગણીસ વીસ થી ઓગણત્રીસ ત્રીસ થી ઓગણ નીચે એની આવૃત્તિ આપી છે આ જે દાખલો આપ્યો છે એ અનિવારક સતત વર્ગીકૃત માહિતીનો છે જ્યારે બીજો આપ્યો છે નીચે નિવારક સતત વર્ગીકૃત માહિતી દાખલા તરીકે ઝીરો થી દસ દસ થી વીસ વીસ થી ત્રીસ ત્રીસ થી ચાલીસ આ રીતે વર્ગ આપ્યા છે એને નિવારક સતત વર્ગીકૃત માહિતી કહેવામાં આવે છે વાત કરીએ આપણે આપેલી માહિતી ઉપરથી વર્ગ લંબાઈ કેવી રીતે મેળવવી તો જોઈએ આપણે બે પ્રકાર આપ્યા છે દાખલાની અંદર અનિવારક વર્ગીકૃત માહિતી અને નિવારક વર્ગીકૃત માહિતી આ બે માટેની વર્ગ લંબાઈ શોધવાની રીત અલગ અલગ છે તો પહેલાં તો વર્ગ લંબાઈને સ્મોલ એચ વડે દર્શાવવામાં આવે છે તો પહેલાં વાત કરીએ નિવારક માટે તો કે નિવારક આવૃત્તિ વિતરણ આપ્યું હોય ત્યારે એની વર્ગ લંબાઈ કેવી રીતે મેળવવાની તેનું સિમ્પલ સૂત્ર છે કે વર્ગ લંબાઈ બરાબર જે વર્ગ હોય સતત જ હશે નિવારક હોય એટલે એમાંથી કોઈ પણ એક વર્ગની તમારે ઉધ્ધ સીમામાંથી અધ સીમાને શું કરી દેવાની બાત ઉપરનું એક ઉદાહરણ આપ્યું છે તમને નિવારકમાં દસથી વીસ અથવા તો વીસથી ત્રીસ અધ સીમા એટલે વીસ થશે અને ઉધ્વ સીમા એટલે કેટલી થશે ત્રીસ તો આ બેની તમે બાદ બાકી કરી નાખો જે જવાબ આવે એ આપેલા વર્ગની વર્ગ લંબાઈ કહેવાય કેના માટે તો કે નિવારક માટે બીજું ઉદાહરણ તમને આપ્યું છે અનિવારક માટે અનિવારક હોય એટલે આમાં અધસીમા અને ઉધ સીમાનું પુનરાવર્તન થતું હોતું નથી તો માટે એના માટે બે સૂત્ર છે પેલા નીચેના સૂત્રની આપણે માહિતી મેળવીએ સાવ સિમ્પલ છે જે નિવારકમાં કરીએ છીએ એમ જ કરવાનું છે પરંતુ જે જવાબ આવે એમાં એકને ઉમેરી દેવાના દાખલા તરીકે આપણે અનિવારકની અંદર જોઈએ તો શું આપ્યું છે અનિવારકમાં વર્ગ લઈએ આપણે વીસથી ઓગણત્રીસ તો આમાં બેની કરવાની બાદ બાકી ઓગણત્રીસમાંથી વીસ જાય એટલે નવ પણ ફરજિયાત એક શું કરી દેવાના પ્લસ કરવાના અથવા તો અનિવારક હોય તો સૌ પ્રથમ એનું તમારે અધ સીમા બિંદુ ઉધ્ધ સીમા બિંદુ મેળવવા પડે તો અધ સીમા બિંદુ અને ઉધ્વસીમા બિંદુ એટલે શું તો એની માહિતી નીચે ચર્ચા કરીએ કે અવર્ગીકૃત માહિતીમાંથી નિવારક એટલે કે સતત વર્ગીકૃતમાં ફેરવવા માટે આપણે શું કરવું જોઈએ તો શું આપ્યું છે અનિ અનિવારક વર્ગીકૃતના વર્ગની અધ સીમામાંથી અધ સીમા બિંદુ અને ઉધ્ધ સીમામાંથી ઉધ્વ સીમા બિંદુમાં ફેરવવાથી સતત વર્ગ બને છે તો કેવી રીતે આવે તો કે અધ સીમા બિંદુ જોતું હોય જે તમારે અનિવારકમાં વર્ગ છે એની અધ સીમામાં પોઈન્ટ પાંચ એટલે કે અડધાને બાદ કરી દેવાના અને ઉધો સીમા બિંદુ જોતું હોય તો ઉધો સીમામાં પોઈન્ટ પાંચ એટલે કે અડધો શું કરી દેવાનો ઉમેરી દેવાનો જે જવાબ મળે એ તમારું આપેલા વર્ગની અધ સીમા બિંદુ અને ઉધો સીમા બિંદુ થાય દાખલા તરીકે બાજુમાં આપ્યું છે વર્ગ આપ્યા છે તમને દસથી ઓગણીસ વીસથી ઓગણત્રીસ ત્રીસથી ઓગણચાલીસ એટલે કે આ અનિવારક છે જેને આપણે નિવારક એટલે કે સતત વર્ગમાં ફેરવવા છે તો શું કરવાનું અધ સીમા હતી તમારી પાસે દસ જેમાં તમારે પોઈન્ટ પાંચને બાદ કરવા પડે એટલે નવ પોઈન્ટ પાંચ અથવા તો સાડા નવ અને ઓમાં પોઈન્ટ પાંચ ઉર્ધ્વ સીમામાં પોઈન્ટ પાંચ ઉમેરી દો એટલે ઓગણીસ પોઈન્ટ પાંચ એ તમારું થઈ જશે ઉધ્વ સીમા બિંદુ એ જ રીતે વીસ હતા તો ઓગણીસ પોઈન્ટ પાંચ અને ઓમાં આવશે ઓગણત્રીસ પોઈન્ટ પાંચ ત્રીસ હતા ઓગણત્રીસ પોઈન્ટ પાંચ થશે અને ઓગણચાલીસ પોઈન્ટ પાંચ તો અનિવારકમાંથી તમે નિવારકમાં ફેરવ્યા આ તમારી હતી આ ચેપ્ટરને લગતી માહિતી હવે આપણે આગલા વિડીયોની અંદર તમારે મધ્યક મધ્યસ્થ અને બહુલક વિશે આપણે ચર્ચા કરીશું જે પરીક્ષાની અંદર બે ગુણમાં અને ત્રણ ગુણમાં એના દાખલા પૂછાય છે તો અમારી ચેનલ ગયમી હોય તો લાઇક કરો સબસ્ક્રાઈબ કરો ઓર શેયર કરો થેન્ક યુ